तो विश्व प्रसिद्ध अमदावादनी रथयात्रा आ वक्त 23 जूने योजावानी छे, परंतु आ वक्त रथयात्रा अलग हशे। इतिहास में प्रथम वक्त रथयात्रा में फक्त 3 ज रथ हशे। भजन मंडळीओ अने अखाड़ाओ भाग नहीं ले अने रथ खेंचवा माटे पण खलासीओनी संख्या खूब ज ओछी राखवामां आवशे। तो आ वर्षे जळयात्रा में पण कोई शोभायात्रा नहीं थाय, साव सादाईथी योजनारी आ रथयात्रा माटे तैयारीओ शुरू करी देवाई छे। त्यारे केवी हशे आ वखतनी भगवान जगन्नाथनी रथयात्रा, जोईए आ अहेवालमां। दर वर्षे अषाढ़ी बीज आवे अने अमदावाद सहित समग्र गुजरात में एक उत्सव नु वातावरण होय। खास अमदावाद में तो तेनी उजवणी ज कंईक अलग होय छे, कारण के जगत नो नाथ स्वयं रथ में सवार थईने नगरजनों ने दर्शन आपवा माटे निकले छे। भगवान नी साथे बहन सुभद्रा अने भाई बलभद्र पण अलग अलग रथ में सवार थईने नगरजनों ने दर्शन आपे छे। અમદાવાદની આ રથયાત્રા માત્ર ગુજરાત જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। દેશભરનું મીડિયા તેના કવરેજ માટે આવે છે। દર વર્ષે યોજાતી આ રથયાત્રામાં ભગવાનના રથની સાથે અખાડાના કરતબો, ભજન મંડળીઓ, શણગારેલી ટ્રકો, ગજરાજ સહિતનો કાફલો જમાલપુર નિજ મંદિરથી નીકળી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફરે છે। नगर चले आए मारा नाथ जी रे आव्या, भावी भक्त तो ये मणि हेत जी वधाव्या। दौड़ थी 2 किलोमीटर लांबी आ रथयात्रा जीवन नो एक मोटो लाहो होय छे, परंतु आ वर्षे योजनारी 143मी रथयात्रा ने कोरोना नो ग्रहण लाग्यो छे। पहला भी वातो वहती थई हती के कदाच रथयात्रा निकळशे ज नहीं, परंतु मंदिर में ट्रस्ट की बैठक में एवो निर्णय थयो के सादाई थी रथयात्रा काढवामां आवे अने तेमां सोशल डिस्टन्सिंग ना नियमोनो पालन करवामां आवशे। आ वखतनी रथयात्रा खूब सादाई थी काढवामां आवशे। ट्रको ऊपर जे झांकीओ होय छे कि अखाड़ाओ होय छे कि भजन मंडळीओ होय छे ए बधा आ वखतनी रथयात्रामां नहीं जोड़ाय। ફક્ત ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલભદ્રજીના 3 રથો જ બહાર નીકળશે અને ખાસ કરીને ભગવાન જગન્નાથજી જ્યારે દર્શન દેવા શહેરમાં નીકળશે ત્યારે નગરજનોને વિનંતી કે તેઓ પોતાના ઘરમાં બેસીને જ રથયાત્રાનો ચેનલ ઉપર આનંદ માણે। આ રીતની જે રથયાત્રાની આ વખતની જે વિધિ થશે એ બિલકુલ જગન્નાથપુરીમાં પણ એ રીતે કરી છે। અમે જે નક્કી કરી છે તે સિવાય પર સરકાર તરફથી હજી જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે તેને સરકારશ્રી અને મંદિરના ટ્રસ્ટીઓની મીટિંગ હજી બાકી છે, એમાં જે પ્રકારે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે તે ટ્રસ્ટ કમિટી આ વખતે પૂરેપૂરી ફોલો કરશે। કેવી હશે 143મી રથયાત્રા? 23મી જૂને નીકળનારી ભગવાન જગન્નાથની આ રથયાત્રા કંઈક અલગ જ જોવા મળશે। દર વખતે જેવી ભવ્ય રથયાત્રા આ વખતે નહીં યોજાય। ભજન મંડળીઓ, શણગારેલી ટ્રકો, ઝાંખી કરાવતા વાહનો રથયાત્રામાં નહીં જોડાય, તો ગજરાજ પણ એક બે જ જોડાશે। ભગવાનના 3 રથ સિવાય કોઈ જ વાહનને રથયાત્રામાં સામેલ નહીં કરાય। મોટી સંખ્યામાં ભક્તોને પણ ન જોડાવા અપીલ કરાય। મંદિરના પૂજારી અને રથ ખેંચનાર ખલાસી જ યાત્રામાં સામેલ થશે। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને ઘરે બેઠા ચેનલ પર રથયાત્રાનું જીવન પ્રસારણ નિહાળવા અપીલ કરાય। આ વર્ષે જળયાત્રામાં પણ શોભાયાત્રા નહીં નીકળે। લઈને રથયાત્રામાં આ વખતે ખલાસીઓ માત્ર જોડાશે તેવું મંદિર પ્રશાસનની મહત્વની બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે। આટલા વર્ષોમાં 143મી રથયાત્રા છે, પરંતુ ક્યારે આવી પરંપરા રથયાત્રા નીકળશે જ નીકળવાની જ છે તે પરંપરા તો નથી તોડવામાં આવી, પરંતુ જે ભક્તોનું જે માનવ મહેરામણ હતું તેને આ વખતે પરવાનગી નથી આપવામાં આવી। સાથે સાથે ભજન મંડળીઓ, ખલાસીઓ,
ભાઈઓ પણ જે ટ્રક એસોસિએશન હશે તે પણ આ રથયાત્રામાં નહીં જોડાય. ગજરાજને લઈને મહત્વપૂર્ણ જે નિર્ણય લેવામાં આવ્યો છે કે કમિશનર સાથે બેઠક કરવામાં આવશે અને ત્યારબાદ ગજરાજોને પણ રથયાત્રામાં સામેલ કરવા કે નહીં તે મામલે નિર્ણય લેવામાં આવશે. જળયાત્રા પણ સાદાઈથી કરવાની આ વખતે નક્કી કરવામાં આવી છે. જ્યારે રથયાત્રાને લઈને 23 જૂને જે રથયાત્રા છે ત્યાં પણ સાદાઈથી કરવામાં આવશે. રથોમાં વિરાજમાન થઈને ભગવાન દરેક માર્ગ ઉપર ફરશે, ભક્તોના ઘરેથી નીકળશે અને દર્શન ટીવીના માધ્યમ દ્વારા જ નિહાળવા માટે મંદિર પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી છે. તો રથ ખેંચવામાં કેટલા ખલાસી જોડાશે તે હજુ નક્કી કરાયું નથી, પરંતુ એક રથ ખેંચવામાં 25 જેટલા ખલાસીઓ જોડાઈ શકે છે અને 10-10 લોકોના ગ્રુપમાં વ્યવસ્થા ઉભી કરાશે. તો નેત્રોત્સવ વિધિના દિવસે પણ સૂર્યગ્રહણ હોવાથી સાંજે 4 વાગ્યા પછી જ વિધિ થશે. તો મોસાળ સરસપુરથી માત્ર 2 લોકો જમાલપુર આવીને મામેરાની વિધિ કરશે. રથયાત્રા કાઢવાનો નિર્ણય થતા ખલાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભગવાનની દયાથી કે આ ફેરી આટલા લોકડાઉનમાં ને આટલું બધું બંધ રહ્યા પછી બી ભગવાનની આજ્ઞા થઈ કે જે બી કહો, મહંતને થઈ કે ટ્રસ્ટીઝીને થઈ, પણ અમને જેટલો ઉત્સાહ છે એટલો ભગવાનને કે ભાઈ ભગવાન આજે આ ફેરી નીકળશે અને કોરોના મટશે એવી અમને આશા છે. આ વખતે રથયાત્રા સાદાઈથી કાઢવા માટે મંદિર ટ્રસ્ટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. હવે આ નિર્ણય અંગે સરકારને જાણ કરાશે અને તેમાં જો સરકાર ફેરફાર ઈચ્છે તો તે કરાશે અને 23 જૂને જગતના નાથ નગરજનને દર્શન આપવા માટે નીકળશે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દિવ્યા ચૌહાણ, VTV ન્યૂઝ, અમદાવાદ.